નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઈ લર્નિંગ સેશનમાં શ્રી એસ એન વિદ્યાલય પરિવાર તરફથી આપનું હાર્દિક સ્વાગત છે તો ગયા વિડીયોમાં આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ એક પૂર્ણ કરેલ હતું આજે શરૂ કરીએ સ્વાધ્યાય એક પોઈન્ટ બે તો એ શરૂ કર્યા પહેલાં ફરીવાર આપણે એકવાર યાદ કરી લઈએ કે કઈ સંખ્યાનો સમાવેશ કેમાં થાય છે તો કે ચલો સૌથી પહેલા હતી પ્રાકૃતિક સંખ્યા કઈ હતી મિત્રો પ્રાકૃતિક સંખ્યા તો એમાં આવશે એક બે ત્રણ અપ ટુ અનંત સુધી પછી હતી પૂર્ણ સંખ્યા તો એમાં હતી જીરો એક બે ત્રણ અપ ટુ અનંત સુધી પછી હતી પૂર્ણાંક સંખ્યા તો પૂર્ણાંક સંખ્યામાં હતી મિત્રો ઋણ સંખ્યાઓ માઇનસ બે માઇનસ એક જીરો એક અને બે અપ ટુ અનંત સુધી ક્લિયર પછી હતી સમય તો સમય સંખ્યા એટલે શું તો કે જેને ભાઈ આપણે પી બાઇક્યુ સ્વરૂપે દર્શાવી શકાતી હોય બરોબર છે ને આપણે સમય સંખ્યા કહેતા હતા તથા અસમય સંખ્યા તો કે પી બાઇક્યુ સ્વરૂપે દર્શાવી ન શકાય બરોબર છે અસમય સંખ્યા પછી તો કે કેવી તો કે પી બાય ક્યુ સ્વરૂપે દર્શાવી ન શકાય એટલે વર્ગમૂળવાળી સંખ્યાઓ આપણે જોઈ હતી બરોબર છે ઓકે આટલી વસ્તુ આપણે જોયેલી હતી તો હવે બધી જ સંખ્યાઓ શેમાં સમાવેશ થાય એવો પ્રશ્ન થવો જોઈએ કે સાહેબ બધી સંખ્યાઓનો કોઈ એક થેલીમાં સમાવેશ થાય કોઈ એક જગ્યાએ સમાવેશ થાય તો કે હા એને કહેશું આપણે વાસ્તવિક સંખ્યાઓ ખાસ યાદ રાખજો કેવી સંખ્યા મિત્રો વાસ્તવિક સંખ્યાઓ તો કે વાસ્તવિક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યા આવે એને ઇંગ્લિશમાં કહેશું આપણે રિયલ નંબર એટલે એને કેપિટલ આર વડે દર્શાવવામાં આવે છે તો કે વાસ્તવિક સંખ્યામાં સમય અને અસમય એટલે ટૂંકમાં બધી જ સંખ્યા આવી જાય સંખ્યા હંમેશા બે જ હોય કાં તો સમય હોય અને કાં તો અસમ્ય હોય કોઈ પણ સંખ્યા લઈ લો તમે કાં તો એ સમય હોય કાં તો અસમય હોય તો ટૂંકમાં જેટલી બી સંખ્યાઓ છે એ બધી જ સંખ્યા શેમાં આવે વાસ્તવિક સંખ્યામાં તો વાસ્તવિક સંખ્યાનો ગણ કઈ રીતે બને જૂથ કઈ રીતે બને તો કે સમય વધતા અસમય એટલે કે સમય સંખ્યા અને અસમય સંખ્યા ભેગી દો એટલે જેટલી બી સંખ્યાઓ છે એ બધી જ સંખ્યાને શું કહેવાય વાસ્તવિક સંખ્યા કહેવામાં આવે છે યાદ રાખજો જેટલી બી સંખ્યા છે પ્રાકૃતિક પૂર્ણ પૂર્ણાંક સમય કે અસમય બધી જ સંખ્યાઓનો સમાવેશ એમાં થાય વાસ્તવિક સંખ્યામાં કરવામાં આવે છે અથવા એવી ભાષામાં ન કહેવું હોય તો હું બીજી ભાષામાં કહું છું તો કે પ્રાકૃતિક સંખ્યા છે એ જુઓ તો બધી સમય સંખ્યા છે પૂર્ણ સંખ્યા તો એ બધી સમય છે પૂર્ણાંક સંખ્યા તો એ બધી સમય છે એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એવો કે કોઈ પણ સંખ્યા છે એ કાં તો સમય હોય અને કાં તો અસમ્ય હોય બરોબર તો એ સમય કોઈ પણ સંખ્યા બે ભેગી કરી દો એટલે તમને વાસ્તવિક સંખ્યા મળે એટલે ઇન શોર્ટ જેટલી બી સંખ્યાઓ છે એ બધી સંખ્યાનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં કરવામાં આવે છે ખ્યાલ આવી ગયો બધાને તો આપણે જોઈએ ચાલો સત્ય અને અસત્ય છે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે ચાલો જવાબ આપણે પહેલાનો લખીએ કે અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યા છે ચલો અસમય સંખ્યાનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થાય છે તો કે હા ચલો વાસ્તવિક સંખ્યા બની છે કે અને એટલે કે વાસ્તવિક સંખ્યાનો જે હતો એમાં કઈ કઈ સંખ્યા હતી તો કે સમય અને અસમય તો એનો મતલબ એવો થયો કે અસમય સંખ્યા છે એ વાસ્તવિક સંખ્યામાં એનો સમાવેશ થાય છે તો કે હા થાય છે દરેક અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યામાં આવે ને

સંખ્યાનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થાય છે બરોબર છે જો શબ્દ નહીં પકડવાના ગુજરાતીમાં લખેલા એનો ગણ પકડવાનો કે અસમ્ય સંખ્યા શું વાસ્તવિક સંખ્યા શું તો તમને આમાં ટપો પડશે બરોબર છે ચલો ફરી વાર ક્વેશ્ચન નંબર વન રિપીટ કર દઉં છું મિત્રો કે અસમય સંખ્યા છે વાસ્તવિક સંખ્યા છે તો કે હા છે કેમ કારણ કે વાસ્તવિક સંખ્યા એટલે શું તો કે જેટલી પણ સંખ્યાઓ છે બધી જ સંખ્યાનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થાય અથવા એવું ન કહેવું હોય તો કે અસમય હંમેશા સંખ્યા રહીને કાં તો સમય હોય ને કાં તો અસમય હોય તો એ બે ભેગી કરો એટલે વાસ્તવિક સંખ્યા થાય છે તો અસમય સંખ્યાનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થયો તો કે હા તો અસમય સંખ્યાનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થાય છે એટલે કે એમાં આવે છે તો તેથી સત્ય નંબર બે ચાલો બીજું છે એટલે બિંદુ હું એક સંખ્યા રેખા દોર દઉં છું માઇનસ બે માઇનસ એક જીરો એક બે આવી એક સંખ્યા રેખા છે આપણી પાસે તો કે હા તો સંખ્યા રેખા પરનું દરેક બિંદુ પ્રાકૃતિક સંખ્યા એમ માટે વર્ગમૂળ એમ સ્વરૂપનું હોઈ શકે એટલે શું છે આની ઉપર ભાર ન આપો હવે હું જે કહું એ સમજો કે પ્રાકૃતિક સંખ્યા રેખા પરનું દરેક બિંદુ એ વર્ગમૂળ સ્વરૂપનું હોઈ શકે એવું કહે છે તમને આ રીતે અંદર પ્રાકૃતિક સંખ્યા છે એમાં વર્ગમૂળ એમ સ્વરૂપનું હોઈ શકે એટલે કે વર્ગમૂળ સ્વરૂપનું હોઈ શકે તો ધારો કે હું લઈ લઉં છું માઇનસ બે શું લઉં છું માઇનસ બે તો એ કેવા સ્વરૂપનું કીધું છે વર્ગમૂળ સ્વરૂપનું વર્ગમૂળ એમ તો એમ બરાબર લીધા તો તો એને લખી દો કે ભાઈ તમે આવું અત્યાર સુધી જોયું નથી અને આપણા નવમાં ધોરણના સિલેબસમાં માઇનસ બે એટલે કે વર્ગમૂળમાં આપણે ઋણ સંખ્યાઓ લખતા નથી તો કે વર્ગમૂળમાં માઇનસ બે એ શક્ય નથી પણ ક્યાં સુધી તો કે તમારા અત્યારના નવમાં ધોરણ સુધી જ તમે આગળ કોલેજમાં જશો આગળ ભણશો તો એમાં વર્ગમૂળમાં માઇનસ સંખ્યાને દર્શાવી શકાય એને કહેશું શંકર સંખ્યાઓ તો એનું આપણે ડીપમાં નથી ભણવું અત્યારે બરાબર આગળ જશો એટલે ખબર પડશે પણ આપણે નવમાં ધોરણના કોર્સ સુધી શું છે તો કે ઋણ સંખ્યાને આપણે વર્ગમૂળમાં દર્શાવી શકતા નથી તો એનો મતલબ એવો કે સંખ્યા રેખા પરની આ સંખ્યા રેખા પરની દરેક સંખ્યા છે ને એ વર્ગમૂળ સ્વરૂપની નથી કારણ કે ચલો વર્ગમૂળમાં એક લખી શકાય બે લખી શકાય ત્રણ લખી શકાય ચાર લખી શકાય એવું આપણે લખીએ છીએ પણ કોઈ દી વર્ગમૂળમાં માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ એવું લખતા નથી એટલે મતલબ શું થયો તો કે ઋણ સંખ્યા છે સંખ્યા રેખા પરની ઋણ સંખ્યા છે એને આપણે આ રીતે વર્ગમૂળ સ્વરૂપે દર્શાવી શકાતી નથી ક્લિયર ચલો નંબર ત્રણ દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે વાસ્તવિક સંખ્યા સંખ્યા છે તો લખી દો અસત્ય કેમ કારણ કે વાસ્તવિક સંખ્યા હોય તો ઈ સમય હોય અને કાં તો અસમય હોય સમજણ પડી કારણ કે વાસ્તવિક સંખ્યામાં કોણ આવે તો કે સમય અને અસમય તો વાસ્તવિક સંખ્યા છે એ સમય પણ હોઈ શકે છે ભાઈ ચલો પાંચ છે પાંચ આ સોરી ત્રણ લઈ લો આ ત્રણ તો એ વાસ્તવિક સંખ્યા છે તો એ કેવી થઈ સમય થઈ તો આપણને શું કે છે આયા વાસ્તવિક સંખ્યા અસમય છે તો એવું જરૂરી નથી દરેક નથી એટલે કે વાસ્તવિક સંખ્યા સમય હોઈ શકે છે અને અસમય હોઈ શકે છે તો અસત્ય કે ભાઈ દરેક અથવા તો શોર્ટમાં લખીએ કે ભાઈ વાસ્તવિક સંખ્યા વાસ્તવિક સંખ્યાઓ સંખ્યાઓ પણ હોઈ શકે છે ક્લિયર સપોઝ હું લઈ લઉં છું ચાલો કે ભાઈ એકના છેદમાં ચાર તો એ એકના છેદમાં ચાર નો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થાય છે પણ એકના છેદમાં ચાર છે અસમય નથી એકના છેદમાં ચાર કેવી છે સમય સંખ્યા છે એટલે કહેવાનો મતલબ એવો છે કે વાસ્તવિક સંખ્યા છે મિત્રો કાં કાં તો 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 હોય ને શકે છે આપણને આ શું કહે છે વાક્ય કે વાસ્તવિક સંખ્યા છે નહીં અસમય સંખ્યા છે દરેક દરેક વાસ્તવિક અસમય છે ફરજિયાત તો ભાઈ ખોટું કે છે કારણ કે એકના છેદમાં ચાર તમે ઉદાહરણ લો તો એ સમય થયું બરોબર કારણ કે જો એકના છેદમાં ચાર છે એ વાસ્તવિક સંખ્યા તો છે જ કારણ કે દરેક સંખ્યાનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થાય છે તો એકના છેદમાં ચાર છે એ વાસ્તવિક છે પણ કેવી છે અરે અરે સમય સંખ્યા છે ક્લિયર તો આપણને તો અસમય કે છે તેથી અસત્યથી ક્લિયર તો એકવાર આપણે રિપીટ કરી લઈએ પહેલું વિધાન કે અસમય સંખ્યા છે વાસ્તવિક સંખ્યા છે દરેક તો કે હા કેમ કારણ કે દરેક અસમય સંખ્યાનો સમાસ વાસ્તવિક સંખ્યામાં થાય છે નંબર 2 કે સંખ્યા રેખા પરની દરેક સંખ્યાને વર્ગમૂળ સ્વરૂપે દર્શાવી શકાય તો ન દર્શાવી કે ઋણ સંખ્યાને આપણે ધોરણ 9 માં વર્ગમૂળમાં દર્શાવતા નથી એટલે કે દર્શાવી શકાતી નથી એ આગળ ભણશો તો આવશે કોલેજમાં છે બરોબર તો આપણે વિધાન અસત્ય કહેશું કારણ કે ઋણ સંખ્યાને વર્ગમૂળ સ્વરૂપે દર્શાવી ન શકાય અને નંબર ત્રણ કે ભાઈ વાસ્તવિક સંખ્યા છે એ અસમ્ય છે દરેક તો કે ખોટું કારણ કે વાસ્તવિક સંખ્યા છે એ અસમ્ય હોય અને સમય પણ હોઈ શકે છે એટલે ખાલી અસમ્ય હોય એવું બને નહીં ઓકે હજી કહું છું કે આ વાક્યો સમજવા થોડા ટફ છે પણ ક્યારે આવડશે કે જ્યારે તમને સમય કોને કહેવાય અસમય કોને કહેવાય પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય પૂર્ણ સંખ્યા કોને કહેવાય વાસ્તવિક સંખ્યા કોને કહેવાય એ ખબર હોવી જોઈએ પેલા એ ખરખી રીતે સમજો સમજ્યા ને ચલો પ્રાકૃતિકમાં પરફેક્ટ ગણ પછી પૂર્ણમાં આ રીતે આવે પૂર્ણાંકમાં આ સંખ્યા આવે સમય એટલે અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય અસમય એટલે ન દર્શાવી શકાય અને વાસ્તવિક એટલે શું તો જેટલી સંખ્યાઓ છે બધી સંખ્યાનો સમાવેશ વાસ્તવિક સંખ્યામાં થાય છે અને એવું ન કહેવું હોય તો બીજી ભાષામાં કહેવાય કે જેટલી સમય સંખ્યા જેટલી અસમય સંખ્યા ભેગી કરો એટલે વાસ્તવિક સંખ્યા બને કેમ એવું કહેવાય તો કે હંમેશા સંખ્યા તમે કોઈ પણ લો ને મિત્રો એ કાં તો સમય હોય ને કાં તો અસમય હોય એટલે બરાબર તો ચલો ક્વેશ્ચન નંબર ટુ જોઈએ ક્વેશન નંબર ટુ નો જવાબ ચેક કરીએ શું કહે છે આપણને ક્વેશ્ચન નંબર શું દરેક કે વર્ગમૂળ સંખ્યા દરેક ધન પૂર્ણાંક નું વર્ગમૂળ અસમય સંખ્યા એટલે કે ધનપૂર્ણાંક સંખ્યા છે ને એનું તમારે શું કાઢવાનું વર્ગમૂળ અને એ અસમ્ય સંખ્યા છે એવું તમારે કહેવાનું છે એવું હોય ચાલો ચેક કરીએ પેલા તો ધન પૂર્ણાંક સંખ્યા એટલે શું તો હું લખું છું કે ભાઈ ધન પૂર્ણાંક સંખ્યા નીચે લખું છું જોજો એક બે ત્રણ ચાર પાંચ છ છ સુધી જઈએ આપણે અથવા પાંચ સુધી રાખો ચલો તો આ ધન પૂર્ણાંક સંખ્યાથી ધન એટલે ધન હોવી જોઈએ અને પૂર્ણાંક સંખ્યા એ તો ખબર ને ધન પૂર્ણાંક એટલે શું આ ધન સંખ્યા બધી પૂર્ણાંક સંખ્યામાં ધન બે ત્રણ ચાર પાંચ સુધી તો આપ જો પ્રેક્ટિકલ રીતે વિચારજો એકદમ સરળ છે ધન પૂર્ણાંકનું શું કાઢવાનું કીધું છે વર્ગમૂળ તો એ વર્ગમૂળ કાઢો તો જવાબ કેવો મળવો જોઈએ અસમય હોય એવું કહે છે ચલો ચેક કરીએ તો એક છે એનું વર્ગમૂળ કાઢીએ બેનું વર્ગમૂળ કાઢીએ ત્રણનું ચારનું પાંચનું ચલો ચેક કરી લઈએ એકનું વર્ગમૂળ કેટલું થાય એક જ થાય બેનું વર્ગમૂળ પોઈન્ટમાં મળશે એટલે વર્ગમૂળમાં બે રહેવા દો ત્રણનું વર્ગમૂળ પણ એવું થશે પૂર્ણ પરફેક્ટ વર્ગમૂળ મળશે નહીં ચલો ચારનું વર્ગમૂળ કેટલું થશે તો કે બે પાંચનું વર્ગમૂળ નહીં નીકળે પરફેક્ટ તો કે પાંચ ચલો સમય અને અસમય દર્શાવી તો મેં તમને સમય સંખ્યા કીધું હતું ચલો એક છે એ કેવી થાય સમય સંખ્યા થાય ને કારણ કે એક છે તો એક ના છેદમાં એક લખી શકાય અંશ અને છેદ સ્વરૂપે લખી શકાય તો છે ઈ કેવી થાય સમય ચલોગમૂળમાં બે અસમય મેં પહેલા જ વિડીયોમાં કીધું હતું કે વર્ગમૂળ બે વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ ચાર સોરી પાંચ ઈ બધી અસમય છે કેમ કારણ કે વર્ગમૂળ બે ના છેદ માં એક લખો તો વર્ગમૂળ બે નોટ સંખ્યાનો સમયનું પાલન નથી થતું કે જેડમાં વર્ગમૂળ બે આવતા નથી એટલે વર્ગમૂળ વાળી બાદ કરતા હો ભાઈ તો ચલો વર્ગમૂળમાં ત્રણ તો ઈ પણ કેવી છે અસમ્ય ચલો ચાર નું વર્ગમૂળ કેટલું નીકળવું બે ચાર રહ્યું વર્ગમૂળમાં એ અસમ્ય ન કહેવાય કેવી કહેવાય સમય કારણ કે ચારનું વર્ગમૂળ બે તો બે છે તો એના છેદમાં એક લખાય એટલે અંશ અને છેદ સ્વરૂપે લખી એકા તો એ સંખ્યા કેવી થઈ ગઈ સમય વર્ગમૂળમાં પાંચ તો એ કેવી થઈ અસમય સંખ્યા તો હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે મેં ધન પૂર્ણાંક સંખ્યા લીધી એક બે ત્રણ ચાર પાંચ એનું શું કાઢ્યું વર્ગમૂળ તો બધાના વર્ગમૂળ કાઢીને જવાબ લખો સામે તો એ અસમ્યય હોય છે અસમ્ય હોય છે દરેક દરેક કીધું છે દરેક અસમ્ય છે તો કે ના જો સમય સમય એમ હજી આગળ જાશો ને તો નવ તો નવનું વર્ગમૂળ ત્રણ તો એ સમય પછી આગળ જાવ તો સોળ તો સોળ નું વર્ગમૂળ ચાર તો એ સમય તો એનો મતલબ એવો થયો કે ભાઈ ધનપૂર્ણાંક સંખ્યાનું વર્ગમૂળ કાઢો તો એ સમય સંખ્યા પણ હોઈ શકે છે અને અસમય સંખ્યા પણ હોઈ શકે છે ક્લિયર તો વિધાન આપણે લખશું અસત્ય છે મિત્રો શું છે તો જવાબ લખીએ અસત્ય કારણ કે ધન પૂર્ણાંક સંખ્યાનું વર્ગમૂળ કાઢતા તે સંખ્યા સમય અથવા અસમ્યય હોય છે બરોબર છે આપણને એવું કે છે કે ભાઈ વર્ગમૂળ કાઢો ને તો બધી અસમય હોય તો ખોટું પડે ભાઈ સમય હોય ને અસમય પણ હોઈ શકે છે ચલો તો જો જવાબ તમારો ના છે આપણો ભાઈ આપણો જવાબ ના છે અસત્ય તો એક એવી સંખ્યાનું ઉદાહરણ આપો કે જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય તો સિમ્પલ છે યાર કે એવી સંખ્યાનું ઉદાહરણ આપો કે જેનું વર્ગમૂળ સમય સંખ્યા થાય તો આપણી પાસે ઘણી છે સંખ્યાઓ એવી કે ચલો વર્ગમૂળમાં ચાર તો ચારનું વર્ગમૂળ કેટલું થાય બે તો બે ના છેદમાં એક લખી શકાય તો આ કેવી સંખ્યા થઈ સમય સંખ્યા એવી જ રીતે વર્ગમૂળમાં નવ તો નવનું વર્ગમૂળ કેટલું થયું ત્રણ તો ત્રણ ના છેદમાં એક લખી શકાય તો એ કેવી થઈ સમય સંખ્યા સપોઝ લખી દો વર્ગમૂળમાં સો તો સોનું વર્ગમૂળ કેટલું દસ અને છેદમાં એક લખી શકાય તો આ કેવી સંખ્યા થાય અંશ અને છેદ સ્વરૂપે લખી શકાય એટલે સમય સંખ્યા ફરીવાર એકવાર સમજો કે વર્ગમૂળ અસમય સંખ્યા હોય છે ધન પૂર્ણાંક સંખ્યાનું વર્ગમૂળ શું કે છે અસમય તો ચલો ધનપૂર્ણાંક સંખ્યા એક બે ત્રણ ચાર પાંચ એ બધી ધન પૂર્ણાંક સંખ્યા કહેવાય એનું શું કાઢો વર્ગમૂળ તો મેં જો આ વર્ગમૂળ કાઢ્યું હવે એ જુઓ તો સમય છે અસમય એ ચેક કરતા હોડું જોઈએ તો ચલો એકનું વર્ગમૂળ એક બેનું વર્ગમૂળ પૂર્ણ ન નીકળે એટલે એમ નામ ત્રણનું પણ એમ નામ ચારનું બે પાંચનું ન નીકળે એટલે વર્ગમૂળમાં પાંચ તો ચલો એક અને બે છે એ સમય સંખ્યા કહેવાય હવે એ ખબર હોય છે કેમ સમય છે કારણ કે એકના છેદમાં એક લખીએ કાય ને બેના છેદમાં એક લખીએ કાય એટલે અંશ અને છેદ સ્વરૂપે લખીએ કા અને આપણા સમય સંખ્યાના નિયમનું પાલન થાય છે તો એ બે સમય મળીને બાકીની ત્રણ અસમય મળી એટલે મોરલ ઓફ ધ સ્ટોરી એટલે કે કહેવાનો મતલબ એવો છે મિત્રો કે ધન પૂર્ણાંક સંખ્યાનું વર્ગમૂળ કાઢો ને તો એ સમય હોય અને અસમ્યય હોય તમારી સામે છે જ ઉદાહરણો ઓકે એટલે વિધાન અસત્ય છે હવે આગળ શું કહે છે મને કે જો તમારો જવાબ ના છે તો એવું એવી સંખ્યાનું ઉદાહરણ આપો કે જેનું વર્ગમૂળ કાઢો ને તો એનું વર્ગમૂળ સમય સંખ્યા હોય તો ચલો મેં ચારનું નવનું સોનું

મિત્રો થોડીક થિયરી હતી એટલે થોડુંક બોરિંગ લાગ્યું હશે સમજવું કઠિન પણ પડ્યું હશે કારણ કે ઓનલાઈન સમજવામાં અને ક્લાસમાં બેસીને આ થિયરી સમજવામાં થોડુંક ડિફરન્ટ છે બરોબર પણ તમને ખબર હોવી જોઈએ કોને અસમય કહેવાય કોને સમય કહેવાય કોને પ્રાકૃતિક સંખ્યા કહેવાય તો ઇઝીલી આમાં ટપ્પો પડી જશે ઓકે તો આવતા લેક્ચરમાં આપણે સંખ્યા રેખા ઉપર વર્ગમૂળમાં કઈ રીતે દર્શાવશું એ શીખશું એકદમ સરળ છે બરાબર છે તો એ ક્વેશ્ચન નંબર એક અને બે એક પોઈન્ટ બેનો આપણે પૂર્ણ થાય છે થેન્ક યુ